ભાગદોડના દોરમાં જ્યારે તમામ તણાવમાં રહેતા હોય છે ત્યારે પત્રકારોનું જીવન પણ તણાવપૂર્ણ રહેતું જ હોય છે। સતત કાર્યરત રહેવું, ભોજન અને આરામની વ્યવસ્થાની જરૂરિયાતને કારણે અનિયમિતતાની વચ્ચે પણ પત્રકારો સ્વસ્થ રહે તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે। રાજ્યના માહિતી વિભાગ અને રેડક્રોસ સોસાયટીએ રાજ્યના તમામ પત્રકારોના હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું। વિકાસ સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કાર્યાલય અને માહિતી કેન્દ્રના સંકલનથી પત્રકારોના મેડિકલ ચેકઅપ કેમ્પની આજથી શરૂઆત કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ અવંતિકાસિંહ અને માહિતી કમિશનરની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા। પ્રાસંગિક ઉદ્બોધનમાં મુખ્યમંત્રીએ પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતા તો કરી જ, સાથે જ સમાજ જીવનમાં પત્રકારોની મહત્વતાને પણ વિસ્તૃતતાથી વર્ણવી। હું તો બોલીશ શબ્દનો પ્રયોગ કરવાની સાથે સાથે મુખ્યમંત્રીએ પત્રકારોની તટસ્થતા, સ્પષ્ટ અને મક્કમતાથી બોલવાની પ્રકૃતિની પ્રશંસા કરી, સાથે રહી ગયેલી ક્ષતિઓ મીડિયાના અહેવાલો થકી ધ્યાનમાં આવતા જરૂરી સુધાર કરવાની પ્રશાસનને તક મળતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો। તમારું સ્વાસ્થ્ય સારું હશે તો બધા જાગૃત રહેશે, એટલે જરૂરી પણ છે। આજે આપણા ત્યાં આગળ મજબૂતાઈથી જે લોકશાહીને ટકાઈ રાખવા માટે લોકશાહીમાં જરૂરી છે, ઘણી વખતે સાચું બોલવું તો બોલીસ બરોબર છે, પણ સાચું બોલવું બી તકલીફ વાળું છે, નથી બોલી શકાતું। અને એવા સમયે ગમે તેવી પરિસ્થિતિ હોય અને બોલવાની જો તાકાત હોય તો એ પત્રકારો પાસે છે કે ભાઈ સરકારને જે બી કહેવાનું હોય એ સાચું ગમે તે પરિસ્થિતિમાં કહી શકે, અને એ કહેવાશે તો જ એમાંથી આગળ રસ્તા નીકળે। બાકી બધાએ આપણે કંઈક ને કંઈક ઢાક પીછોડા કરીશું તો એ પછી મોટું દર્દ ઊભું થાય, એટલે દર્દ બી બહાર આવે છે એમ તો એની દવા થઈ જાય, એમ કોઈ પણ ભૂલ હોય તો એ બહાર આવે તો એની દવા થાય, સુધરી જાય, આટલી વાત છે। અને આ તો ના તો આપણો કાયમ છે।